નમસ્કાર મિત્રો, હું છું મયુર પુરોહિત. 2024ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. રવિવારે પટનામાં ભાજપના 7 મોરચાની સંયુક્ત રાષ્ટ્રીય કાર્યકારિણીની સમાપન બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. અમિત શાહે પણ સભાને સંબોધી હતી. અમિત શાહે કહ્યું કે દેશના ઇતિહાસમાં પહેલીવાર મોદી સરકારમાં ગરીબ, પછાત અને વંચિતોને આગળ વધવાની તક આપવામાં આવી રહી છે. અમારી સરકારમાં દરેક સમુદાયના મંત્રીઓ છે, તેમાં પછાત, અતિ પછાત, આદિવાસી અને દલિત સમુદાયના મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. અરુણ સિંઘે એવું કહ્યું કે બિહારમાં ભાજપ અને જેડીયુ 2024 તેમજ 2025 ચૂંટણી સાથે લડવાનું નક્કી કર્યું છે. ભાજપ ગત લોકસભા ચૂંટણી કરતા 2024ની લોકસભામાં વધુ સીટો જીતશે. નીતિશ કુમાર 2025 સુધી બિહારના મુખ્યમંત્રી રહેશે. ભાજપ બિહાર વિધાનસભાની ચૂંટણી પણ જેડીયુની સાથે જ લડશે. અમિત શાહને ટાંકીને બ્રીફિંગ કરતા અરુણ સિંઘે એવું જણાવ્યું કે બિહાર એનડીએમાં કોઈ મતભેદ નથી. ભાજપ ગઠબંધન ધર્મનું પાલન કરવાનું જાણે છે અને પોતાના સાથીઓને હંમેશા સન્માન આપે છે. અમે સાથે મળીને ચૂંટણી લડીશું. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંઘે પટનામાં કહ્યું કે 2024ની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લડવામાં આવશે. તેમણે કહ્યું કે નરેન્દ્રભાઈ મોદી ફરીવાર દેશના વડાપ્રધાન બનશે.